गरवा गिरनारनी लीली परिक्रमानो प्रारंभ आगामी तारीख 23 नवेम्बर एटले के कार्तक सुद 11 थी थई रह्यो छे। आगामी तारीख 27 नवेम्बर सुधी लाखों यात्राळु गिरनारनी परिक्रमा करशे ते संदर्भे आजे जूनागढ़ कलेक्टर श्री अनिल राणावासियाना अध्यक्षस्थाने परिक्रमानी कामगीरी साथे जोडायेला अधिकारी अने विविध कचेरीना वडाओनी बैठक योजाई हती। આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય, પરિવહન સહિત મુખ્ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવનાર પરિક્રમાર્થીઓ માટે એસટી વિભાગ માટે 150 એક્સ્ટ્રા બસ દોડાવાશે, જ્યારે જૂનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ સુધી 50 મિની બસ મૂકવામાં આવશે। બીપી, હાઇપરટેન્શન અને હૃદયરોગના દર્દીઓને ગિરનારની ટેકરીઓનું ચઢાણ કરવું હિતાવહ નથી। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર, આરોગ્ય કર્મચારી અને અન્ય ફરજ પરના કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું। પરિક્રમા દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા, જાહેરનામાની અમલવારી, પીવાના પાણીની વ્યવસ્થા, અખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તેમજ પરિક્રમામાં આવતા યાત્રાળુઓ જૂનાગઢના જોવાલાયક અને તીર્થ સ્થળોએ પણ મુલાકાત લેતા હોય ત્યાં જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે સૂચના આપવામાં આવી હતી। પરિક્રમાના રૂટ પર તેમજ ભવનાથ વિસ્તારમાં કામ ચલાવ હંગામી દવાખાના પણ ઊભા કરવામાં આવશે। એક આઈસીયુ અને બે એમ્બ્યુલન્સ રાખવામાં આવશે। આગના બનાવ બને તો તાત્કાલિક આગ કાબૂમાં આવે તે માટે ફાયર ફાઇટર તેમજ બંધ વાહનને કારણે ટ્રાફિક નિયંત્રણ થાય તે માટે ક્રેન પણ મૂકવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરેખ, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર પીજી પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિત આરોગ્ય, પાણી પુરવઠા, પીજીવીસીએલ કોર્પોરેશન સહિતના વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેટલાક યાત્રી વહેલી પરિક્રમા શરૂ કરી દે છે। આજની મીટિંગમાં વહેલી પરિક્રમા કરવી હિતાવહ નથી તે બાબતે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી હતી। યાત્રિક રૂટ ભૂલી જાય એવી પરિસ્થિતિમાં યાત્રિક પર વન્ય પ્રાણી હુમલો કરી શકે છે। અગાઉ પણ આ પ્રકારના બનાવ બનેલ હોય નિયત તારીખ સમય મુજબ પરિક્રમા કરવા અને બહુ વહેલાસર પરિક્રમા કરવા ન આવવા જણાવ્યું હતું।